જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલા પાણીના પાઉચની ફેક્ટરીમાં બનતા પાઉચ બંધ કરવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલ જ્યારે ગુજરાત રાજ્ય સહિત દેશમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, ત્યારે ધાંગધ્રા ખાતે આ ઝુંબેશને લેવી મૂકી પ્લાસ્ટિકના પાઉચ ખૂણે ખૂણે વેચાતા નજરે પડે છે. ધાંગધ્રા ખાતે આ ઝુંબેશને નેવી મૂકી પ્લાસ્ટિકના પાઉચ ખૂણે ખૂણે વેચાતા નજરે પડે છે. પ્લાસ્ટિકના કારણે લોકોને હાનિ પહોંચી શકે છે, જેથી સરકાર દ્વારા પ્લાસ્ટિક બચાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોથળી, પાણીના પાઉચ, ચાની પ્યાલી સહિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ હોવા છતાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સહેલાઈથી મળી રહે છે, ત્યારે આવી ચીજવસ્તુ પર વેચાણ અટકાવવા માટે ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના પાઉચનું વેચાણ અટકાવવા રજૂઆત કરાઈ છે. ધાંગધ્રા હળવદ બાયપાસ પર આવેલા મેવાડા હોટલની પાસે અક્ષર આઈસ્ક્રીમની બાજુમાં આવેલી શ્રીહરિ મિનરલ નામની પાણીના પાઉચ બનાવવાની ફેક્ટરી આવેલી છે. હાલ જ્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં આ ફેક્ટરીમાં પાણીના પાઉચ બનાવવામાં આવે છે. પાણીના પાઉચ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં શ્રીહરિ મિનરલ નામની ફેક્ટરીના કર્મચારીઓ વેચાણ કરી રહ્યા છે, તેથી શહેર અને ગ્રામ્યના અનેક દુકાનો અને સ્ટોલમાં પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ લાવવા ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અને આવી પ્લાસ્ટિકના પાઉચ બનાવતી ફેક્ટરી પર કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા.